વેલકમ બેક. પરસોત્તમ રૂપાલાએ તો ફોર્મ ભરી દીધું, આજે અંતિમ તારીખ હતી, ફોર્મ પરત ન ખેંચ્યું. તો હવે રણનીતિ પર ચર્ચા છે. ક્ષત્રિય આંદોલન કઈ રીતે જશે, તમામ વચ્ચે સંકલન સમિતિનો વિવાદ ફરી એક વખત સામે આવ્યો છે. સંકલન સમિતિનો પદ્મિનીબાએ વિરોધ કર્યો, જે પદ્મિનીબા પહેલા પણ સંકલન સમિતિ સામે સવાલ ઉઠાવી ચૂક્યા હતા. જ્યારે સંકલન સમિતિના આગેવાનો ગાંધીનગરમાં મોડી રાત્રે સરકાર સાથે બેઠક કરવા ગયા ત્યારે પણ વિરોધ ઉઠાવ્યો હતો. પદ્મિનીબા રાજપૂત ભવન પહોંચ્યા, જ્યાં તેમણે સંકલન સમિતિમાં કેટલાક લોકો આંદોલનને નબળું પાડી રહ્યા હોવાની વાત જણાવી. પદ્મિનીબાએ કહ્યું કે કેટલાક જયચંદો આંદોલનને નબળું પાડી રહ્યા છે. પીટી જાડેજા સામે પદ્મિનીબાએ આક્ષેપ કર્યા છે. એ પીટી જાડેજા જે પીટી જાડેજાએ હુંકાર ભરી હતી કે ભલે શરૂઆત કરવી પડે, મારે ફંડ આપવું પડે, હું કરીશ, પરંતુ જોઈએ શું કહ્યું પદ્મિનીબાએ. સંકલન સમિતિ ને જો હકીકત ની લડાઈ આપી હોત તો 16 તારીખે રૂપાલાભાઈ ને ફોર્મ ભરવા દેવામાં ન આવત. એ તો બધું ઠંડુ પાડી દીધું. આટલું મોટું મહાસંમેલન યોજ્યું, મારા ક્ષત્રિય સમાજના ભાઈઓને, અમે બહેનો આપણી જીતા જ થઈ છે. હું મેસેજ મેગવા કહેવા માંગુ છું કે મારા ભાઈઓ ત્યાં ભૂખ્યા તરસા જે આવ્યા હતા ને, એ અમારા બહેનો દીકરીઓ માટે આવ્યા હતા, નહીં કે સંકલન સમિતિ માટે કોઈ આવ્યું હતું. સંકલન સમિતિ ને એમ હોય ને કે અમારી માટે આવ્યું હતું તો ભૂલી જજો. આ તો અમારા બહેનો દીકરીઓની લડાઈ માટે આવ્યા હતા ત્યાં અને આખા ક્ષત્રિય સમાજને ગુમરાહ કર્યો. પદ્મિનીભાઈ એકલા લડશે હવે આગળ? જી ના, હું શું કામ ભાઈ એકલી, બરાબર, એકલી શું, એ લોકોને તો કરું તો મને એકલી તો પાડવી હતી, બરાબર. અમારી લડાઈ જે છે હજી આગળ જોશું અમે શું કરું કે શું નહીં કરીએ, પણ જે હકીકતની લડાઈ હતી એ પૂરી થઈ ગઈ. જે અમારે આંદોલન કરવું હતું એ ટાઈમ વયો ગયો, આજે ફોર્મ ભરાઈ ગયો. કાયદા કાનૂન એટલા કડક છે, મારા ભાઈઓને હું કોઈને એવા ઉશ્કેરાવીશ નહીં કે કાલ સવારે એને હેરાન થવું પડે. એ ક્ષત્રિય સમાજને જોવાનું છે. હવેનું આંદોલન એટલું જ રહેશે કે આગળ જોવા જઈએ તો આ લોકો હવે કોંગ્રેસ ભાજપ સામે સામે આવી ગઈ છે. હવે આમાં બેનું દીકરીનું કઈ રહ્યું જ નથી, હવે તો આમાં રાજકારણ આવી ગયું, બરાબર છે. આપ માનો છો કે આંદોલન હવે પૂર્ણ થાય? સહયોગી ઘાટી આપણી સાથે જોડાશે. વિરેન્દ્રસિંહ, જે વાત કરવાની, જે સવાલો ઉઠાવ્યા હતા પદ્મિનીબાએ અગાઉ પણ જ્યારે ગાંધીનગરમાં રાત્રે બેઠક મળી, અને હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે ક્યાં ગયું તમારું આંદોલન પાર્ટ ટુ, ત્યારે પણ સવાલ ઉઠાવ્યો હતો જ્યારે રૂપાલાએ ફોર્મ ભર્યું કે ફોર્મ ભરી દેશે તો પછી ગેરંટી કોણ લેશે, તો શું હજુ પણ નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે ગોટામાં, જે પ્રકારે પદ્મિનીબાના તેવર જોવા મળ્યા સંકલન સમિતિ સામે? બિલકુલથી પ્રવીણ, કે જે સંકલન સમિતિ છે તે સંકલન સમિતિની સામે જે પદ્મિનીબા છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, અને પદ્મિનીબા દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સંકલન સમિતિ છે શું, સંકલન સમિતિ બધા નિયમો નક્કી કરશે. એટલે કે અનેક વાતો પદ્મિનીબા દ્વારા કરવામાં આવી હતી, અને જીએસટીવી દ્વારા તેમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું ત્યારે પણ તેમણે કહ્યું હતું કે સંકલન સમિતિની અંદર ઘણા ખરા એવા જયચંદો છે. એટલે કે જે આ સંકલન સમિતિ હોય, ક્ષત્રિય સમાજ હોય, તેની અંદર બે ફાટા પડતા હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ તેમણે જે મહાસંમેલન યોજાયું હતું, તો મહાસંમેલનની અંદર જે તમામ લોકોની પ્રતિક્રિયાઓ રજૂ કરવામાં આવતી હતી તેની અંદર પણ તમામ લોકોને સમય ઓછો આપવામાં આવ્યો હોય તેવી વાત કરવામાં આવી. યુવરાજસિંહ છે, રાજ શેખાવત છે, તે લોકોને પણ કોઈ સ્ટેટમેન્ટ ના આપવા દેવામાં આવ્યા હોય તેવું વાત કરવામાં આવી હતી. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જ્યારે પણ ગાંધીનગર ખાતે મોડી રાત સુધી જે બેઠકો ચાલી હતી પ્રવીણ, તે અંગે પણ પદ્મિનીબા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ અત્યારે જે રાજપૂત ભવન જે ગોતા ખાતે આવેલું છે ત્યાં ખાતે તમામ જે 92 જેટલી સંસ્થાઓ, અલગ અલગ સંગઠનો, રાજ્યમાંથી તમામ જિલ્લા તાલુકામાંથી જે લોકો આવેલા હતા તે લોકોની બેઠક ચાલી રહી હતી. બેઠક હાલ પૂર્ણ થઈ છે. ટૂંક જ સમયની અંદર સત્તાવાર જે પાર્ટ બી છે આંદોલનની તેની રજૂઆત કરવામાં આવશે. પરંતુ જે પદ્મિનીબા વાળા હોય, ગીતાબા પરમાર હોય, તેમના દ્વારા ઓડિયો ક્લિપો આવતી હોય, એટલે ખૂબ જ અલગ અલગ જે સ્ટેટમેન્ટો હતા તે સ્ટેટમેન્ટો ખૂબ જ અલગ જોવા મળતા હતા પ્રવીણ. તો હવે શું, કઈ તરફ ઇશારો કરે છે સંકલન સમિતિ સામે? તો પહેલા જ પદ્મિનીબા નારાજ હતા, તો શું કોઈએ ગેરંટી લીધી છે? કેમ કે સિસ્ટમેટિકલી જે એક બેઠક તે સરકાર સાથે, કદાચ એવું લાગ્યું કે આ માહોલ કે આંદોલન ઠંડુ પડી ગયું,
અને આજે જે વાત કરવામાં આવી છે, જે અપક્ષ ઉમેદવારો નોંધાવ્યા હતા, જે મહિલાઓએ અપક્ષ ઉમેદવારી કરી હતી તેમણે પરત ફોર્મ ખેંચ્યું અને પરેશ ધાનાણીને સમર્થન જાહેર કર્યું, તો શું આ જ પ્રકારની સ્થિતિ રાજકોટ સિવાય ગુજરાતની મહત્વની બેઠકો પર છે કે જ્યાં ક્ષત્રિય સમાજના બહુ કી ફેક્ટરમાં વોટ છે, ત્યાં શું કોઈ પ્રકારની રણનીતિ સાથે ચાલી રહી છે સંકલન સમિતિ, અથવા જે બહારથી લોકો જે આંદોલન કરી રહ્યા છે, જે સંકલન સમિતિના વિરોધમાં છે અથવા સવાલ ઉઠાવી રહ્યા છે? બિલકુલથી પ્રવીણ, કે જે સંકલન સમિતિ છે તેની સામે ગીતાબા પરમાર હોય કે પદ્મિનીબા હોય, તેમના દ્વારા અવારનવાર ઓડિયોને જે રેકોર્ડિંગો વાયરલ કરવામાં આવતા હતા, જે મીડિયા સમક્ષ જે સ્ટેટમેન્ટો આપવામાં આવતા તે ખૂબ જ વિવાદાસ્પદ જોવા મળતા હતા. પરંતુ હાલ જે પદ્મિનીબા દ્વારા જે તમામ લોકો સંકલન સમિતિ સાથે જે સંકળાયેલા લોકો છે તેની સામે ખૂબ જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જયચંદો સાથે તે લોકોને જોડવામાં આવ્યા હતા. એટલે કે કહી શકાય કે જે ક્ષત્રિય સમાજ છે તે ક્ષત્રિય સમાજની અંદર જે આંદોલનની અંદર બે ફાટા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ પદ્મિનીબા દ્વારા તેવું પણ કહેવાય આવ્યું હતું પ્રવીણ, કે હાલ જે મીટિંગની અંદર તે ભાગ લઈ રહ્યા છે તેમને આમંત્રણ પણ નહોતું આપવામાં આવ્યું, તે પોતે આવ્યા છે, અને જો તેમના દ્વારા કોઈ નિવારણ નથી આવતું, કારણ કે અત્યાર સુધી જે સંકલન સમિતિ હોય તેના દ્વારા જેટલા પણ દિવસો પાછળ ધકેલવામાં આવતા હતા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી, જે નક્કર કાર્યવાહી હોય એટલે કે સ્ટેટમેન્ટ હોય તે નહોતું આપવામાં આવી રહ્યું તેવું પણ પદ્મિનીબા દ્વારા કહેવામાં આવ્યું હતું. અલ્ટિમેટમ હોય પણ તેની પણ કોઈ રીત હોય, 24 કલાક હોય, 48 કલાક હોય, પરંતુ તેમના દ્વારા આજ 19 તારીખ સુધીની વાત કરવામાં આવી હતી. આજે જે 19 તારીખ હતી ને તેને ફોર્મ ભરવાની એટલે છેલ્લી તારીખ હતી, 22 તારીખ છે જે ફોર્મ ખેંચવાની પાછી, એટલે કે હજી કહી શકાય કે 3 થી 4 દિવસ જે ક્ષત્રિય સમાજ છે તેની પાસે છે, પરંતુ હજી સુધી ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નથી. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ઠેર ઠેર હજુ પણ ક્ષત્રિય સમાજની અંદર યથાવત વિરોધ જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ જે પદ્મિનીબા દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તે ખૂબ જ મોટું કહી શકાય, કારણ કે તમામ જે સંકલન સમિતિ છે તેના દ્વારા ઠેર ઠેર સંમેલનો હોય, આવેદનપત્રો હોય, કાર્યક્રમો હોય, તે તમામ કાર્યક્રમો સંકલન સમિતિ દ્વારા કરવામાં આવતા હતા, પરંતુ જે આ મહિલા મોરચો એટલે કે જે મહિલાઓ છે ક્ષત્રિય સમાજની, પદ્મિનીબા હોય કે ગીતાબા હોય, તે તમામ એટલે કે જેટલી વખત અનેક વખત તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે ફરી એક વખત પદ્મિનીબા દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેઠકની અંદર હું જઈ રહી છું ને બેઠકની અંદર પણ કહીશ કે કેટલી વખત તમે જે સ્ટેટમેન્ટો આપી રહ્યા છો, દિવસો પાછા ધકેલાઈ જઈ રહ્યા છે, સમય પૂર્ણ થવાને આરે છે, પરંતુ હજી સુધી સંકલન સમિતિ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, સંકલન સમિતિ કંઈ સમાજનો ઠેકો લઈ નથી રાખ્યો તેવું પણ પદ્મિનીબા વાળા દ્વારા કહેવામાં આવ્યું હતું. ઓકે, ધન્યવાદ વિરેન્દ્રસિંહ, ગ્રાઉન્ડ ઝીરોથી જોડાયા. હવે અપડેટ આપતા રહેજો કે સંકલન સમિતિની બેઠકમાં આખરે નીકળીને શું આવે છે, પરંતુ આ બેઠક દરમિયાન જ એ પ્રકારની સ્થિતિ કે જે સ્થિતિ જ્યારે ગાંધીનગરમાં સંકલન સમિતિની બેઠક મોડી રાત્રે મળી હતી અને વહેલી સવારે ઘણું બધું બદલાઈ ગયું અને પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું, હવે છેલ્લી તારીખ પહેલાં ફોર્મ ખેંચાવવાની વાત તો દૂર, પરંતુ જે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી મહિલાઓએ ક્ષત્રિય સમાજની, તેમને પણ ફોર્મ પરત ખેંચીને રાજકોટમાં પરેશ ધાનાણીને ટેકો જાહેર કર્યો. પણ હવે સંકલન સમિતિ સામે આટલા ગંભીર સવાલો ઉઠાવાય છે, એ ચાહે રેખાબા પરમાર હોય, પદ્મિનીબા જાડેજા હોય, જેને પીટી જાડેજા સામે પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ સંકલન સમિતિમાં જ ઘણા બધા જયચંદો છે અને જેમને સમાધાન કરી લીધું અને હવે આ મુદ્દો સ્વમાનનો નથી રહ્યો, પરંતુ હવે ભાજપ કોંગ્રેસનો મુદ્દો બની ગયો છે અથવા તો રાજકીય મુદ્દો બની ગયો છે, તો ઘણા બધા સંકેત જઈ રહ્યા છે અહીંથી. હવે આ મુદ્દો કેટલો લાંબો ખેંચાય છે અથવા તો આ મુદ્દે આવનાર સમયમાં ક્ષત્રિય સમાજ અથવા જે મહિલાઓ વિરોધ કરી રહી છે અથવા તો આંદોલન ચલાવી રહી છે એ મહિલાઓ કયા સ્ટેન્ડ પર જશે અથવા તો શું નિર્ણય લેશે, ઘણું બધું જોવું રસપ્રદ રહેશે. તો ટૂંક સમયમાં જ પ્રેસ કોન્ફરન્સ પણ થશે અને પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેર થાય છે તેના પર સૌની નજર ટકેલી છે. આમ તો જે પ્રકારના તેવર પદ્મિનીબા વાળાએ દેખાડ્યા તેનો મતલબ એમ થયો કે સંકલન સમિતિ અને જે લોકો બહારથી સપોર્ટ કરી રહ્યા છે સંકલનનો અભાવ હોવાની વાત પુરાવા સ્વરૂપે રજૂ કરે છે પદ્મિનીબા. પદ્મિનીબા અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેમને કોઈ જાણ કરવામાં ન આવી, તેમને ફોન પણ કરવામાં ન આવ્યો. જ્યારે બેઠક મળી રહી હતી ગાંધીનગરમાં ત્યારે જીએસટીવી સાથે વાત કરી તો ત્યારે એમને કહ્યું કે મને તો સમાચારો થકી ખબર પડી કે આ પ્રકારની કોઈ બેઠક મળી રહી છે, અમને કોઈ જાણ થઈ નથી,
પરંતુ હવે સંકલન સમિતિના સભ્યો ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને તેમની આગળની રણનીતિ, જે રણનીતિની વાત થઈ હતી રૂપાલાએ ફોર્મ ભર્યું એ બાદ, કે હવે પાર્ટ ટુની રણનીતિ ઘડાશે. આજે 4 વાગ્યાની આસપાસ મળવાની વાત હતી, બધા મળ્યા, ચર્ચાઓ થઈ અને ચર્ચાઓ સાથે સાથે પદ્મિનીબા સાથે ઘણા બધા ક્ષત્રિય આગેવાનો પણ પહોંચ્યા. અને સીધા જ જઈએ પ્રેસ કોન્ફરન્સમાં, શું કહી રહ્યા છે સંકલન સમિતિના આગેવાનો, આ બેઠક બાદ શું રણનીતિ જાહેર કરે છે તેના પર સૌની નજર છે. પરંતુ જે રીતે પીટી જાડેજાથી લઈને તમામ આગેવાનો એ વાત કરી હતી કે લોકતાંત્રિક ઢબે આપણે લડત ચલાવીશું, તેનો સીધો સાદો મતલબ એમ થયો કે જલદ કોઈ કાર્યક્રમો નહીં અપાય. છતાં પણ આ બેઠકમાં કઈ એવી નવી વાત છે જે આવનાર સમયમાં ક્ષત્રિય સમાજના આંદોલનમાં નવી હોઈ શકે, અથવા તો વિરોધ કે આંદોલન ચલાવવાની બાબતમાં કોઈ નવી રણનીતિ ઘડાઈ હોય તો એ જાહેર થઈ શકે?